જેવા કે ગાંજો ચરસ એ પણ ગ્રામ્ય સુધી પહોંચી ગયું છે, જેથી આપણું ભવિષ્યનું યુવાધન બચાવવા માટે પણ આપણે પ્રયત્ન કરવો પડશે. એટલે માટે અમે આ એક રેલીનું આયોજન કર્યું છે. સરકાર દ્વારા ગાંધીના ગુજરાતમાં જો દારૂબંધી હોય અને દારૂ છડે ચોક વેચાતો હોય એ ખૂબ સરકાર માટે બી શરમજનક છે અને અમારા માટે બી શરમજનક છે. એમાં જો લોક ભાગીદારી ભળે તો એનું સુંદર પરિણામ આવી શકે. કાયદાઓમાં તો એવી બધી જોગવાઈ છે કે દારૂ પીતો વ્યક્તિ બી પકડાય તો એને 2 વર્ષની સજા થાય, 10 વર્ષની સજા થાય, પણ કોઈ કિસ્સાઓ એવા આવતા નથી કે આપણે એને પેપરના પાને બી જોઈ શકીએ. એટલે અમારું આ મહિલાઓને સશક્ત બનાવવા માટે અને કુટુંબને તંદુરસ્ત જીવન જીવી શકે એના માટેનું એક અભિયાન છે. અમારા દીકરા દીકરીઓ સારી રીતે વ્યસનમાં નહીં સપડાય અને એ સંદેશો અમે આખા ગુજરાતની મહિલાઓને આપવા માગીએ છીએ કે તમારા દીકરા દીકરીઓ જે પણ આ વ્યસનમાં પડેલા છે એનાથી તમે દૂર રાખો અને જે અભિયાન અમે ચલાવ્યું છે એમાં સરકાર પણ અમને પૂરો સહયોગ કરે. જુગાર તો પોલીસ ખાતાને ખબર જ છે કે ત્યાં જુગાર રમાય છે, પણ પોલીસનું તંત્ર બી અમને તો નિષ્ક્રિય હોય એવું લાગે છે, કરે છે, પણ એકલ લોકલ પ્રયત્નોથી કંઈ દારૂનું પરિણામ મળી ના શકે. એટલે પોલીસ તંત્રએ પણ ભવિષ્યની પેઢી બચાવી હશે, કેમ કે આ ભારત દેશનો જે ભાગ છે, આ જે સમાજ છે એ પણ, એટલે આ સમાજ માટે બી કરવાની બધાની ફરજ છે અને પોલીસ સાથે અમે પણ સહયોગી થઈશું એવી અમારી.